નમસ્કાર મિત્રો, એજ્યુકેટરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સ્મિત કુમાર પંડ્યા. મિત્રો, ધોરણ 11ની અંદર આવનારી પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો અને તમામે તમામ ચેપ્ટર્સ જે તમારી પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વના હશે એની આપણે ચેનલમાં ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમે હાય લખીને મેસેજ કરી દેજો, જેનો નંબર છે 9586025890. તો આ જે વોટ્સએપ છે એના અંદર તમે મેસેજ કરજો, હાય કરી દેજો, જેમાં અમે તમને મટીરિયલ પણ આપીશું અને દરેક લેક્ચરની લિંક પણ હશે, જેથી તમે આપણી જે પરીક્ષા છે એમાં સારું પરિણામ મેળવી શકશો. આજે આપણે દોલનોથી સ્ટાર્ટ કરવાના છીએ, તો શરૂઆત કરીએ દોલનો. તો મિત્રો, દોલનો છે એમાં આજે આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારની ગતિની આપણે ચર્ચા કરીએ છીએ. તો ગતિ શું છે એ આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. તો ગતિ શું છે મિત્રો? તો ગતિ આપણને ખ્યાલ છે કે ગતિ હોય ને તો એમાં ઝડપ અને વેગ આ બે શબ્દો મહત્ત્વના બની જાય છે. કોઈ પણ વસ્તુ હોય એ સમય સાથે પોતાનું સ્થાન બદલતું હોય તેને મિત્રો ગતિમાં છે એમ કહેવાય. ખ્યાલ આવે છે? આપણને ખ્યાલ છે કે ચકડોળ છે એ વર્તુળાકાર ગતિ કરે છે, બસ કોઈ જતી હોય સીધા રસ્તા ઉપર તો એ સુરેખ ગતિ કરે છે, કોઈ સાપ આમ જતો હોય તો એ સર્પિલાકાર ગતિ હોય છે. આમ ગતિમાં પણ અલગ અલગ પ્રકારની ગતિ જોવા મળે છે. ધોરણ 11ની અંદર આપણી પાસે દોલનો ચેપ્ટર છે એમાં બે પ્રકારની ગતિ છે, આવર્ત ગતિ અને દોલિત ગતિ. મિત્રો, આ જે બે ડેફિનેશન છે એ તમારે ધ્યાનથી સાંભળવાની છે. કેમ? બંનેની ડેફિનેશન એક સરખી જ હશે પરંતુ થોડોક માઇનોર ડિફરન્સ હશે. એ કયો ડિફરન્સ છે એ તમે ધ્યાનથી સાંભળજો. આવર્ત ગતિ કોને કહેવાય? તો આવર્ત ગતિ શું છે? કોઈ નિશ્ચિત બિંદુથી, ધારો કે તમને હું આ નિશ્ચિત બિંદુ આપી દઉં છું, ઓકે, જુઓ તમારી પાસે એક નિશ્ચિત બિંદુ છે, ઓકે. ધારો કે આ છે તમારી પાસે નિશ્ચિત બિંદુ. આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ચોક્કસ સમયમાં તમને ચોક્કસ સમય કહેલો છે, એ સમય પછી 5 સેકન્ડ પણ હોઈ શકે છે કે 5 મિનિટ પણ હોઈ શકે છે, તમને જે પણ સમય કહે, ધારો કે 30 સેકન્ડ એવું કહ્યું આપણને, ઓકે. તો ચોક્કસ સમયમાં ચોક્કસ બિંદુ, આ તમને એક બિંદુ આપેલું છે, ધારો કે બિંદુ એ છે. કોઈ પણ પદાર્થ ચોક્કસ સમયમાં ચોક્કસ બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું શું કરે મિત્રો? પુનરાવર્તન કરે. શું કરે છે? આ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો એવી ગતિને શું કહેવાય? એવી ગતિને મિત્રો આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ગતિ? આવર્ત ગતિ. તો આપણને આવર્ત ગતિની ડેફિનેશન ખ્યાલ આવી ગયો. શું છે? નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળાની અંદર કોઈપણ પદાર્થ પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો તેવી ગતિને શું કહેવામાં આવે છે? આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને શું છે કે ખ્યાલ હોવો જોઈએ, એના ઉદાહરણ કયા કયા છે? તો એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ તમને આપું છું કે ધારો કે એક બાળક છે. શું છે મિત્રો? એક બાળક છે. આ બાળક છે એ કોઈ સીડી હોય, એ સીડીની ઉપર ચડે છે, 5 મિનિટ ઊભું રહે છે, પાછું નીચે આવે છે, પાછું ઉપર ચડે છે, પાછું નીચે આવે છે, પાછું ઉપર ચડે છે, પાછું નીચે આવે છે. તો બાળકે શું કર્યું? તો બાળકે કોઈપણ પ્રકારની તમારી પાસે સીડી છે એ સીડીની ઉપર આમ ચડે છે, પાછું નીચે આવે છે, ચડે છે, પાછું નીચે આવે છે. તો પોતાની ગતિનું ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે. તો એ બાળકની ગતિ કેવી કહેવાય? આવર્ત ગતિ છે એમ કહેવાય, ઓકે. ત્યાર પછી આપણે વાત કરવા જઈએ તો આવે છે સિલાઈ મશીન આવે છે, એ સિલાઈ મશીનની અંદર સોયની જે ગતિ હોય એ પણ કેવી છે મિત્રો? આવર્ત ગતિ છે. પછી રેલવેની અંદર પિસ્ટન આવે છે, રેલવે એન્જિન હોય તો રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ, રેલવે એન્જિનના પિસ્ટનની જે ગતિ છે, બરાબર છે, રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ છે એ પણ કેવી હશે મિત્રો? એ પણ હશે આવર્ત ગતિ. બરાબર છે? શું લખો છો અહીંયા? રેલવે એન્જિનની ગતિ, પિસ્ટનની ગતિ, બરાબર છે, રેલવે એન્જિનના પિસ્ટનની ગતિ. ત્યાર પછી ધારો કે કોઈ પક્ષી છે, એ પક્ષીની પાંખો કઈ રીતે ફરે છે? તો પાંખો ઉપર જશે, પાંખો નીચે આવશે. તો ચોક્કસ સમયગાળાની અંદર પોતાની જે પાંખો છે એનું મૂવમેન્ટ ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય. તો ચોક્કસ સમયમાં ચોક્કસ બિંદુને અનુલક્ષીને એની ગતિ કહેવાય. તો એ પણ ગતિ કેવી હશે મિત્રો?
આવર્ત ગતિ હશે. તો અહીં શું લખું છું? અહીંયા પક્ષીના પાંખની ગતિ, પક્ષીના પાંખની ગતિ આપણને કેવી હશે મિત્રો? આવર્ત ગતિ કહેવાય. કોઈ પણ ગ્રહ હશે એ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. સૂર્યની આજુબાજુ ચોક્કસ સમયગાળામાં નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગોળ ગોળ ફરે છે, તો એ પણ ગતિ કેવી કહેવાય? આવર્ત ગતિ કહેવામાં આવે છે. તો તમને આશા રાખું છું આવર્ત ગતિ શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તમને વાત કરું દોલિત ગતિની. એ પહેલાં આવર્ત ગતિ જ્યારે થતી હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનું પુનઃસ્થાપક બળ હોતું નથી. જ્યારે આ પ્રકારની ગતિ થતી હશે એ સમયે પદાર્થ છે એણે પોતાનું મૂળ પોઝિશન પ્રાપ્ત કરવા માટે જાતે બળ લગાવવું પડે છે. ખ્યાલ આવે છે? એનો મતલબ તમારે આ ગતિમાં બાહ્ય બળની જરૂર પડે છે. જો પક્ષી હશે એ પોતાની પાંખ ઉપર કરી નીચે કરે છે તો નીચે કરવા માટે અલગથી બળ લગાડવું પડે છે ને. ખ્યાલ આવી ગયો? એટલે કે બાહ્ય બળની જરૂર પડે છે. કઈ ગતિમાં? આવર્ત ગતિની અંદર. પરંતુ જો હું દોલિત ગતિની વાત કરું તો દોલિત ગતિમાં શું છે? તો જુઓ, આવર્ત ગતિની વ્યાખ્યા હશે એ જ પ્રમાણે દોલિત ગતિની વ્યાખ્યા હશે. શું હશે એમાં? કે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ઉપર નીચે અથવા તો આગળ પાછળ થતી ગતિને શું કહેવાય મિત્રો? દોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી સાંભળો, ફરીથી બોલું છું. દોલિત ગતિ શું છે? નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયમાં કોઈ પણ પદાર્થ છે એ આગળ પાછળ કે ઉપર નીચે પોતાની ગતિ ચાલુ રાખે તો એને શું કહેવાય મિત્રો? દોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કન્ડિશન છે, એક લાઈન આવશે એમાં, આ જે ગતિ છે એની અંદર પુનઃસ્થાપક બળ સમાયેલું છે અથવા તો પુનઃસ્થાપક બળ લાગે છે. ખ્યાલ આવી ગયો? તો આવર્ત ગતિ અને દોલિત ગતિ આમાં જો કોઈ ડિફરન્સ હોય ને તો એ છે પુનઃસ્થાપક બળનો. દોલિત ગતિમાં જુઓ, દોલિત ગતિ છે મિત્રો, એ દોલિત ગતિની અંદર તમને પુનઃસ્થાપક બળ, કયું બળ? પુનઃસ્થાપક બળ લાગે છે. પુનઃસ્થાપક બળ લાગે છે. જ્યારે આવર્ત ગતિ જે હશે, આવર્ત ગતિ એની અંદર તમારે બાહ્ય બળ લાગે. શું લાગે છે? બાહ્ય બળ. તો આપણે જ્યારે આવર્ત ગતિ કહેવાય, કોઈ પણ પદાર્થ ધારો કે ગતિ કરે છે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ ઉપર ગતિ કરતો હોય, બરાબર, ચોક્કસ સમયની અંદર, તો એ ગતિ આવર્ત ગતિ છે કે દોલિત ગતિ છે એ આપણે કઈ રીતે નક્કી કરીશું? તો જોવાનું કે તમારો જે પદાર્થ છે એની અંદર પુનઃસ્થાપક બળ લાગે છે. જો પુનઃસ્થાપક બળ લાગતું હશે તો એ ગતિ દોલિત ગતિ હશે. જો પુનઃસ્થાપક બળ ના લાગે પરંતુ તમારે બહારથી બળ આપવું પડે છે તો એ ગતિ કઈ હશે? આવર્ત ગતિ હશે. મિત્રો, કઈ ગતિ હશે? આવર્ત ગતિ હશે. તો આ છે તમારું દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો તફાવત. તમને ધ્યાન આપું, એક દોલિત ગતિનું તમને ઉદાહરણ આપું છું. તમારી પાસે એક સાદું લોલક છે. શું છે? અહીંયા સાદું લોલક છે. તો આપણને ખબર છે સાદા લોલકમાં શું હોય? તો એક દળવિહીન દોરી છે એ તમારી લટકાયેલી હશે આ પ્રમાણે, નીચે આ પ્રમાણે બોબ લટકાયેલો હશે. તો ધારો કે આ જે બોબ છે એને ઉઠાવીને હું આમ લઈ જાઉં છું તો આ જગ્યા પર આવી જશે. થીટા જેટલા કોણે ખસીને પોતાની મૂળ પોઝિશનથી શરૂઆતમાં કઈ છે? એ બિંદુએ છે. હાલમાં કઈ છે? બી બિંદુએ છે. તો ધારો કે એને હું એથી લઈને બી સુધી લઈ ગયો. હવે બી બિંદુએ થઈને હું છોડી દઉં છું તો શું થશે? તો આપણને ખ્યાલ જ છે કે આ બી બિંદુ છોડીએ ને આપણે તો એ પોતાની ગતિ આ પ્રમાણે સી બિંદુએ આવશે, ત્યાર પછી પાછો રિટર્ન જશે, પાછો આ રસ્તા પર આવશે. આ રીતે ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જે પ્રમાણે હિંચકો હોય, હિંચકો આ પ્રમાણે દોલન કરે છે, સાદું લોલક પણ એ પ્રમાણે દોલનો કરે છે. તો તમે જોશો, એકવાર બીથી તમે છોડ્યો, એ જગ્યાએથી બી જગ્યાએ લઈ જવા માટે તમે બળ આપ્યું હતું, એકવાર બી જગ્યાએથી છોડ્યા પછી તમે બળ આપતા નથી, બળ આપતા નથી છતાં પણ એની ગતિ મિત્રો ચાલુ રહે છે. તો તમારે અહીંયા બાહ્ય બળ આપ્યું નથી આપ્યું તો કયું બળ લાગે છે? અહીંયા પુનઃસ્થાપક બળ લાગે છે. કેમ?
એ જે દડો છે કે જે બોબ છે નીચે એને પોતાની મૂળ પોઝિશન પ્રાપ્ત કરવી છે. ખ્યાલ આવી ગયો? તો જ્યારે કોઈપણ પદાર્થ છે એ પોતાની રીતે પુનઃસ્થાપક બળ લગાડે છે તો એવી જે ગતિ હશે એ હશે મિત્રો દોલિત ગતિ, કે જેની અંદર પુનઃસ્થાપક બળ લાગે છે. ખ્યાલ આવી ગયો? તો આ મુખ્ય ડિફરન્સ છે દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો. ડેફિનેશન બંનેને સેમ લાગે છે પણ આમાં પુનઃસ્થાપક બળ લાગે છે, જ્યારે આવર્ત ગતિમાં બાહ્ય બળ લાગે છે, પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. તો આ થઈ ગયું સાદા લોલકની વાત કરીએ. ત્યાર પછી જો તમે તમારી પાસે એક દ્રઢ આધાર સાથે એક સ્પ્રિંગ હોય, શું હોય મિત્રો? એક સ્પ્રિંગ જોડે કનેક્ટ કરેલો કોઈ બ્લોક હોય એને તમે આ એ જગ્યા ઉપરથી આમ ખેંચો છો, આ શું કરો છો, આમ ખેંચીને આમ દૂર લઈ જાઓ છો. તો આમ ખેંચીને તમે દૂર લઈ જાઓ કે પછી ધક્કો મારીને દબાવીને એને આ દિવાલની નજીક લાવો છો, તો શું થશે? તો પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે અને પુનઃસ્થાપક બળના કારણે દોલન કરશે. શું કરે છે મિત્રો? દોલન કરે છે. તો ચોક્કસ સમયગાળે ચોક્કસ બિંદુને અનુલક્ષીને પોતાની આગળ પાછળ કે ઉપર નીચે થતી ગતિને શું કહેવાય? દોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી કન્ડિશન યાદ રાખવાની છે ખાસ, કે તમામ, શું કહું છું, તમામ દોલિત ગતિ, તમામ દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. શું છે મિત્રો? તમામ દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. પરંતુ શું લખો છો અહીંયા? પરંતુ પરંતુ તમામ આવર્ત ગતિ, તમામ આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી. શું આવશે? એ દોલિત ગતિ નથી. ડન છે? તો આ સેન્ટેન્સ તમારે ધ્યાન રાખવાનું છે કે તમામ દોલિત ગતિ, જેટલી પણ દોલિત ગતિ હશે એ બધી કેવી હશે? તે બધી આવર્ત ગતિ છે, પરંતુ બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ હોતી નથી. તો મિત્રો દોલનનું જે ચેપ્ટર છે એમાં ઇન્ટ્રોડક્શનની અંદર આપણને મેઇન ડિફરન્સ આવર્ત ગતિ અને દોલિત ગતિ શું છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે વાત કરવા જઈએ તો તમને ખ્યાલ આવી ગયો આવર્ત ગતિ શું છે અને દોલિત ગતિ શું છે. હવે આપણે જોવાના છીએ આવર્ત કાળ. મિત્રો આ પણ આપણને ખ્યાલ હશે, અગાઉ આપણે ભણીને પણ આવ્યા છીએ કે આવર્તકાળ શું છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે શું કહીશું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સિમ્બોલ છે ટી. ટી એટલે કે ટાઈમ પીરિયડ, એના પહેલાં કેપિટલ અક્ષર ઉપરથી આપણે ટી લીધેલું છે. તો આવર્તકાળ શું છે? તો એ છે મિત્રો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. એને જ કહેવાય છે મિત્રો આવર્તકાળ. આવર્તકાળનો મિત્રો એકમ શું થશે? તો એનો એકમ થશે સેકન્ડ. શું થશે મિત્રો? સેકન્ડ. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ છે એ પોતાની મૂળ પોઝિશન એકવાર જ્યાંથી શરૂઆત કરે છે ત્યાંથી નીકળીને પાછો પોતાની જગ્યાએ પાછો આવે છે, એ સમયગાળા દરમિયાન જે ટોટલ સમય છે એને કહીશું આપણે આવર્તકાળ. ઓકે, એનું જો પારિમાણિક સૂત્રની વાત કરવા જઈએ તો એનું પારિમાણિક સૂત્ર થશે T1. શું થશે મિત્રો? T1. યાદ રાખવાનું છે પારિમાણિક સૂત્ર હંમેશા બોક્સમાં લખવામાં આવે છે. ઓકે, અને તમને આવશે આવૃત્તિ. આવૃત્તિ જે છે શું છે? તો આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત છે. શું છે? આવર્તકાળનો વ્યસ્ત છે. તો આપણને બે ઇક્વેશન આવડી ગયા. આવર્તકાળ શું છે? સમય જ છે. જ્યારે આવૃત્તિ શું છે?
આવર્તકાળનો વ્યસ્ત છે. એનો મતલબ આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિને આપણે ફ્રિકવન્સી કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ફ્રિકવન્સી. એટલે એને આપણે એફ વડી પણ દર્શાવી શકીએ, સિમ્બોલ, બરાબર છે? તો શું થયું સૂત્ર આપણી પાસે? કે આવર્તકાળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રપોઝલ, બરાબર છે? આવર્તકાળ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જેમ આવર્તકાળનો એકમ સેકન્ડ છે, તો આવૃત્તિનો એકમ શું છે? તો આવૃત્તિનો એકમ છે મિત્રો હર્ટ્સ. શું છે? હર્ટ્સ, અથવા તો એમ પણ લખાય છે. શું લખાય છે? દોલનો પર સેકન્ડ. શું કહેવાય મિત્રો? દોલનો પર સેકન્ડ, અથવા તો દોલનો પર સમય પણ લખાય, અથવા તો સેકન્ડ ઇન્વર્સ પણ લખવામાં આવે છે. ખરેખર આનો જો હાર્દ કહીએ આપણે તો શું છે? ધારો કે કોઈ તમારી પાસે એસી તરંગ છે, એ 50 હર્ટ્ઝની ગતિથી દોલનો કરે છે. તો 50 હર્ટ્ઝ એટલે શું કહેવાય? તો એને કહેવાય મિત્રો 50 દોલનો પર સેકન્ડ. શું કહેવાય? 50 દોલનો પર સેકન્ડ, આવું તમે કહી શકો છો. આનો સીધો મતલબ શું થાય? જેમ આપણને ખ્યાલ છે ને કે ધારો કે હું એક બાઇક લઈને જાઉં છું, અને બાઇક ધારો કે હું 55ની સ્પીડ પર ચલાવું છું. શું કહેવાય? 55 કિલોમીટર પ્રતિ કલાક, આવું કહી શકાય. તો આનું તારણ શું નીકળે? કે હું એક કલાકમાં, કેટલા કલાકમાં? એક કલાકમાં 55 કિલોમીટર જેટલું અંતર કાપું છું, એમ કહી શકાય. એ જ રીતે જો હું દોલનની વાત કરું, એ પણ કોની વાત કરું છું? આવૃત્તિની વાત કરું છું. તો 50 દોલનો પર સેકન્ડ, એનું આપણે અર્થઘટન કરીએ શું થાય? તો એ થશે એક સેકન્ડમાં તમારું જે દોલક છે એ 50 જેટલા દોલનો કરે છે. હવે એક સેકન્ડમાં 50 દોલક એટલે શું કહેવાય? તો તમે આંખનો પલકારો તમે ઝપકાવો ને, એટલામાં 50 વખત ઉપર નીચે ગતિ કરે છે. અને આ ગતિ શેની છે મિત્રો? તો આપણો જે વીજ પ્રવાહ છે એમાં ઇલેક્ટ્રોન છે. એસી જે કરંટ આવે છે એની ફ્રિકવન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. એટલે કે એક સેકન્ડની અંદર 50 દોલનો પર સેકન્ડ થશે. ઓકે, તો આ છે તમારી પાસે આવર્તકાળ અને આવૃત્તિ. ઓકે, તો દોલિત ગતિ શું છે, આવર્ત ગતિ શું છે એની આપણે ચર્ચા કરી. આવર્તકાળ શું છે, આવૃત્તિ છે, આ બંને વચ્ચેનો સંબંધ શું છે એની આપણે ચર્ચા કરી. તો આ પ્રમાણે જ આપણે આગળ તમારી પરીક્ષા સુધી સંપૂર્ણ બાબતો જોવાના છીએ. અને મેં તમને કહ્યું એ પ્રમાણે જે નંબર છે 95860 25890, આ વોટ્સએપ ગ્રુપ છે, એમાં હાઈ લખી મેસેજ કરી દેવો, જેમાં તમે જોઈન થઈ જવું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, અને જેથી તમને તમામ મટીરિયલ્સ ઉપલબ્ધ થશે. થેન્ક યુ વેરી મચ.